ખાવા પીવાના શોખીન લોકો માટે જેને સ્વર્ગ ગણાય છે એવું એક સ્ટેટ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની ઘણી બધી વાનગીઓ ખૂબ જ ફેમસ છે. આજે આપણે ઉત્તર પ્રદેશની થાળી બનાવવાની છે, પણ આપણે આજે જે થાળી બનાવવાની છે એ શુદ્ધ સાત્વિક થાળી છે. અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, તો આ થાળી તમે ભગવાનને ભોગમાં પણ ધરાવી શકશો. તો ઉત્તર પ્રદેશની થાળીમાં જે મુખ્ય વસ્તુ છે એ છે સ્વીટ. અને ઉત્તર પ્રદેશની ઘણી બધી સ્વીટ આમ તો ફેમસ છે, પણ આજે આપણે જે બનાવવાની છે એ કાનપુરના ફેમસ લાડુ છે, જે છે ઠગુ કે લડ્ડુ. ઠગુ કે લડ્ડુ એ ખૂબ જ ફેમસ ડીશ છે ઉત્તર પ્રદેશમાં, કાનપુર સિટીની ખૂબ જ ફેમસ ડીશ છે. તમે કાનપુરમાં જાઓ અને ઠગુ કે લડ્ડુ ના ખાઓ તો તમારો કાનપુરનો ધક્કો વસૂલ ના થાય. અને કાનપુરમાં જ નહીં પણ આખા વર્લ્ડમાં આ લડ્ડુ ફેમસ છે, અને આજે આપણા રસોડે પણ બનવાના છે, અને હવે તમારે પણ તમારા રસોડે બનાવવાના છે. તો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ઠગુ કે લડ્ડુ બનાવવા માટે માવો છે, ઘી છે, રવો છે, ડ્રાય નટ્સ છે, કિસમિસ છે, જીરું છે અને બુરુ ખાંડ છે. ઉત્તર પ્રદેશની મોસ્ટ ફેમસ જે જે લાડુ કે એવી બધી સ્વીટ છે એમાં મોટાભાગે બુરુ ખાંડનો ઉપયોગ થતો હોય છે. મેં આ પહેલાં પણ એક વખત આ રસોડે બુરુ ખાંડ બનાવતા શીખવી છે, છતાં આજે એ રેસીપી તમને રિવીલ કરાવી દો. પેનમાં આપણે ખાંડ લેવાની છે, એક કપ જેટલી ખાંડ લઈએ તો એને ડૂબે એટલું પાણી નાખી અને એને હલાવવાનું છે. સેજ ઘાટી ચાસણી થાય, લગભગ 1.5 થી 2 તારની ચાસણી થાય એટલે એમાં 1 ચમચી ઘી એડ કરવાનું છે. અને પછી સેજ વધારે કડક ચાસણી કરવાની છે, 3 તાર જેટલી. અને પછી ગેસ બંધ કરી અને એને નીચે લઈ અને એકદમ હલાવ્યા રાખવાનું છે. જેવું એ મિશ્રણ ઠંડુ થશે એટલે એ પાછું એના ડ્રાય ફોર્મમાં આવી જશે અને આવી રીતે બુરુ ખાંડ તૈયાર થશે. આ બુરુ ખાંડ છે. અને આવા લડ્ડુ બનાવવા માટે અથવા મથુરાના પેંડાની રેસીપી મેં આપેલા અહીંયા શેર કરેલી છે, એવી બધી વાનગીઓ બનાવવા માટે બુરુ ખાંડનો જ ઉપયોગ કરવાનો છે. આપણી ઘરની સારી દળેલી ખાંડ નહીં વાપરવાની, આનાથી એનું રિઝલ્ટ વધારે સરસ આવશે. તો હવે આપણે ઠગુ કે લડ્ડુ બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ઘીમાં બધી વસ્તુને વારાફરતી શેકવાની છે, એનાથી શરૂઆત કરીએ. ઉત્તર પ્રદેશની દરેક વાનગીઓમાં ઘી, દૂધ, દહીં એવું બધું ખૂબ જ વપરાતું હોય છે, કેમ કે પશુપાલન એ ઉત્તર પ્રદેશનો મુખ્ય વ્યવસાય છે અને બહુ સારી ક્વોલિટીનું અને સારી ક્વોન્ટિટીમાં ત્યાં આ બધી દૂધની વસ્તુઓ મળતી હોય છે. એટલે શુદ્ધ દેશી ઘી આપણે અત્યારે લીધું છે. ઘી ગરમ થાય એટલે એમાં જીરું એડ કરવાનું છે. સ્વીટ છે આ લડ્ડુ છે, પણ એમાં જીરુંની ફ્લેવર હોય છે, આ એની એક ખાસિયત છે અને બહુ જ સરસ લાગતી હોય છે આ ફ્લેવર. જીરુંને ઘીમાં સરસ શેકી લેવાનું છે. અત્યારે મેં આખું જ જીરું નાખી દીધું છે, પણ જો તમને આખું જીરું મોઢામાં આવે એ ના ગમતું હોય તો તમે એને ક્રશ પણ કરી શકો, પણ ઘીમાં શેકીને પછી ક્રશ કરવાનું. જીરુંને થોડુંક લાલ થાય એવું શેકી લેવાનું છે. જીરું સરસ શેકાઈ ગયું છે. હવે એની અંદર રવો એડ કરવાનો છે. 1/2 કપ જેટલો રવો લઈએ છીએ. રવો એકદમ હલકો થાય એવો એને શેકી લેવાનો છે. આજે ઠગુ કે લડ્ડુ છે એની સ્ટોરી બહુ સરસ જાણવા જેવી છે. કાનપુરમાં એક ભાઈ હતા જેને કંઈક કમાવાની જરૂર હતી એના ફેમિલીનું ગુજરાન ચલાવવા માટે થઈને. તો એણે એને લાડુ બહુ સરસ બનાવતા આવડતા હતા એટલે એણે લાડુ બનાવવાનું શરૂ કર્યું અને એ લાડુ ખૂબ જ વેચાવા લાગ્યા. પણ એ ભાઈ જે હતા એને ગાંધીજીના એ ખૂબ જ પરમ ભક્ત હતા અને એ સમયમાં ગાંધીજી ખાંડને એટલે કે સુગરને શ્વેત જહેર કહેતા હતા. એટલે જ્યારે એ ભાઈને આ લાડુ બનાવવાનું અને વેચવાનું સૂઝ્યું ત્યારે એના મનમાં હંમેશા એ વિચાર આવતો કે હું લોકોને ઠગી રહ્યો છું, કેમ કે ખાંડ છે એ તમારા શરીરને પણ બગાડે અને તમારા પૈસા પણ બગાડે. એટલે એને એમ થતું હતું કે હું લોકો સાથે ઠગાઈ કરી રહ્યો છું અને લોકોનું સેહત પણ બગાડી રહ્યો છું અને લોકોના પૈસા પણ બગાડી રહ્યો છું. અને એ ઉપરથી એને પોતાનામાં એક ઠગ નજર આવ્યો કે હું એક ઠગી છું કે બધાને ઠગી રહ્યો છું. અને એના ઉપરથી એણે આ લાડુનું નામ ઠગુ કે લડ્ડુ પાડ્યું અને એણે એની દુકાનમાં ટેગલાઈન પણ લખી છે કે એસા કોઈ સગા નહીં જીસકો કિસીને ઠગા નહીં. એટલે હું તમને ઠગી રહ્યો છું એ કહીને તમને હું આ સ્વીટ આપી રહ્યો છું અને એ લડ્ડુ અત્યારે દુનિયાભરમાં ફેમસ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાડુ પણ છે. જો રવો સરસ શેકાઈ ગયો છે, હલકો પણ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવવા લાગી છે. હવે એની અંદર નટ્સ એડ કરવાના છે. અત્યારે મેં કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા કરી લીધા છે. તમને ટુકડા ના ભાવે તો તમે એનો પાવડર પણ કરી શકો અને કોઈ બીજા નટ્સ એડ કરવા હોય તો એ પણ કરી શકો.
જો કાજુ બદામ અને પિસ્તા પણ સરસ શેકાઈ ગયા છે. હવે એને એક મિક્સિંગ બાઉલની અંદર કાઢી લઈએ. હવે આપણે માવાને શેકી લેવાનો છે, તો એક પેન લઈ લે. એક ટીસ્પૂન જેટલું ઘી લઈએ છે. એક કપ જેટલો માવો લીધો છે અને એને ખમણી લીધો છે. માવો થોડો ગુલાબી થાય એવો એને શેકી લેવાનો છે અને બને ત્યાં સુધી એકદમ ફ્રેશ. જો ઘરે બનાવેલો માવો વાપરો તો બહુ જ સરસ, અને જો બહારેથી લાવતા હોય તો એકદમ ફ્રેશ માવો જ વાપરવાનો આ લાડુ માટે. માવો જેમ જેમ શેકાતો જશે એમ એમાંથી ઘી છૂટું પડશે, અને એકદમ ઘી છૂટું પડી જાય ત્યાં સુધી એને શેકવાનો છે. જોઈ શકાય છે કે એકદમ ઘી છૂટું પડી ગયું છે. ગેસ બંધ કરી દઈએ. જે રવાનું મિક્સર આપણે બાઉલમાં કાઢ્યું છે એમાં જ માવો કાઢી લઈએ. રવા સાથે બરાબર મિક્સ કરી દઈએ. હવે આ મિક્સરને થોડું આપણે હાથેથી અડી શકીએ એટલું ઠંડુ થવા દેવાનું છે. સાવ ઠંડુ નથી કરી દેવાનું, સહેજ ઉપાડું રાખવાનું છે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને એને એકદમ ઠંડુ નથી કરવાનું, સહેજ આપણે હાથથી અડી શકીએ એટલું ઠંડુ કરવાનું છે. હવે એની અંદર બુરું ખાંડ એડ કરવાની છે. 1/4 કપ જેટલી બુરું ખાંડ અત્યારે એડ કરું છું. તમને વધારે સ્વીટ ભાવતું હોય તો થોડી વધારે પણ લઈ શકાય. આઈસિંગ સુગર અને સાદી દળેલી ખાંડ, જે આપણે ઘરે ખાંડ દળતા હોય એ, અને બુરુ ખાંડ, એ ત્રણેયમાં ટેસ્ટ અને ટેક્સચરમાં ખૂબ જ ફરક હોય છે. એટલે આ લડ્ડુ બનાવો ત્યારે બુરુ ખાંડનો જ ઉપયોગ કરવાનો. જેમાં આઈસિંગ સુગરનો ઉપયોગ કરવાનો હોય એમાં આઈસિંગ સુગરનો જ કરવાનો, અને દળેલી ખાંડ જેમાં જે રેસીપીમાં રિક્વાયરમેન્ટ હોય એમાં દળેલી ખાંડ યુઝ કરવાની. ત્રણેયનું ટેક્સચર અને ટેસ્ટ બંને અલગ હોય છે. બરાબર મિક્સ કરી દઈએ. હવે ઉપરથી થોડું ઘી એડ કરવાનું છે. આપણે લાડુ વાળી શકીએ એવું મિક્સર તૈયાર કરવાનું છે. અત્યારે હું 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લઉં છું. એક પ્લેટ લઈ લઈએ. હવે મિક્સરને હાથેથી બરાબર મિક્સ કરી અને એના લાડુ વાળી લેવાના છે. રવો છે એટલે પાછળથી થોડું ઘી એનું સોસાઈ જશે, એટલે થોડુંક વધારે ઘી લેશું તો અત્યારે એમ લાગશે કે બહુ વધારે ઘી છે, પણ પછી એનું ડ્રાય ફોર્મ આવી જશે કારણ કે રવો ઘી થોડું સોસી લેશે. આવી રીતે મીડિયમ સાઈઝના લાડુ વાળીએ છીએ. ઉત્તરપ્રદેશની બીજી મીઠાઈઓની વાત કરીએ તો રબડી, મથુરાની રબડી ખૂબ જ ફેમસ છે. મથુરાના પેંડા ખૂબ જ ફેમસ છે. ઠગુ કે લડ્ડુ તૈયાર છે એને સર્વ કરી દઈએ. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, તો આપણે ગણપતિ બાપાને પણ અલગ અલગ ટાઈપના લાડુ ધરતા હોઈએ છીએ. તો આજે તમારા ઘરે ગણપતિ બાપાને ઉત્તરપ્રદેશના ખાસ લાડુ ઠગુ કે લડ્ડુ ચોક્કસથી બનાવજો અને પ્રસાદમાં ધરજો. ઠગુ કે લડ્ડુ બનાવવા માટે જોઈશે ઘી 1/2 કપ, જીરું 1 મોટી ચમચી, રવો 1/2 કપ, કાજુ બદામ અને પિસ્તાના ટુકડા 1/2 કપ, માવો શેકવા માટે જોઈશે ઘી 1 મોટી ચમચી, મોળો માવો 1 કપ, અન્ય સામગ્રીમાં જોઈશે બુરુ ખાંડ 1/2 કપ,
ઘી 2 મોટી ચમચી. ઠગુ કે લડ્ડુ બનાવવાની રીત. 1 પાનમાં ઘી ગરમ કરી તેમાં જીરું ઉમેરી જીરું લાલ થાય તેટલું શેકી લો. હવે તેમાં રવો, કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે 1 પેનમાં ઘી ગરમ કરી તેમાં માવો ઉમેરી તેને શેકી લો. હવે રવાના મિશ્રણને અને માવાને એક બાઉલમાં મિક્સ કરી થોડું ઠંડુ કરી લો. ત્યારબાદ તેમાં બુરું ખાંડ અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી લાડુ વાળી લાડુને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ઠગ્ગુ કે લડ્ડુ. હવે આપણે ઉત્તર પ્રદેશની એક ખૂબ જ ફેમસ પૂરીની રેસીપી શીખવાની છે, જેનું નામ છે બડે પૂરી. એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે ઘઉંનો લોટ છે, ચણાનો લોટ છે, એનું સ્ટફિંગ આપણે સ્ટફિંગવાળી પૂરી તૈયાર કરવાની છે એટલે સ્ટફિંગ માટે અડદની દાળ છે, રવો છે, ગરમ મસાલો છે, લીલા મરચાં, ધાણા ભાજી, વરિયાળી છે, બેકિંગ પાવડર છે, આમચૂર પાવડર છે અને રૂટીન મસાલા છે. તો સૌથી પહેલાં આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. એક કપ ઘઉંનો લોટ લેવાનો છે, એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો રવો એડ કરવાનો છે. રવો એડ કરવાથી પૂરી સરસ ખસ્તા થશે, એકદમ ફરસી બનશે. મીઠું એડ કરીએ ટેસ્ટ પ્રમાણે. તેલ લઈએ છીએ મોણ માટે 1 ટેબલ સ્પૂન જેટલું. મિક્સ કરી દઈએ. થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધી લેવાનો છે. ઉત્તર પ્રદેશની તંદૂરી નાન રોટી એ ખૂબ જ ફેમસ છે. જ્યારે સાત્વિક થાળીની વાત આવે ત્યારે બેડી પૂરી એમાં સૌથી મહત્ત્વની હોય છે. અને તમે મથુરા કે વૃંદાવન જશો તો તમને બ્રેકફાસ્ટમાં આ બેડી પૂરી અને એની સાથે બટેટાની સબ્જી જે એક બને છે, મથુરા કે ડૂબકી વાલે આલુ કે આલુ મટર, એવી રેસીપી એની સાથે સર્વ થતી હોય છે. નોર્મલ જે આપણે પૂરીનો લોટ બાંધતા હોય એવી કઠણ કણક તૈયાર કરવાની છે. લોટને થોડું તેલ લગાવી અને 5-10 મિનિટ માટે આપણે રેસ્ટ પર મૂકી દઈએ છીએ એટલે સરસ કૂણો થઈ જશે લોટ. લોટને 5-10 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ અને ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એક મિક્સિંગ બાઉલ લઈએ છીએ. અડદની દાળ લેવાની છે, એને અધકચરી વાટી લેવાની છે, પહેલાં એમને જ કાચી જ, અને પછી એમાં થોડું પાણી અને હિંગ નાખી અને એને પલાળવા દેવાની છે. એવી પલાળેલી દાળ અત્યારે આપણે લીધી છે 1/4 કપ જેટલી. તમે લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલી આખી દાળને ક્રશ કરશો અને પછી એમાં પાણી નાખીને પલાળશો એટલે થોડી ફૂલી અને 1/4 કપ જેટલી થઈ જશે. એટલે પલાળેલી 1/4 કપ અત્યારે આપણે લીધી છે દાળ. લીલા મરચાં એડ કરવાના છે 1 ટીસ્પૂન જેટલા. ધાણા ભાજી એડ કરીએ છીએ 1 ટેબલ સ્પૂન જેટલી. વરિયાળી એડ કરવાની છે 1/2 ટીસ્પૂન. અત્યારે આખી જ વરિયાળી મેં લીધી છે, જો તમને આખી વરિયાળી ના ભાવતી હોય તો તમે એનો પાવડર પણ લઈ શકો. ગરમ મસાલો એડ કરીએ છીએ 1/2 ટીસ્પૂન. લાલ મરચું એડ કરવાનું છે 1 ટીસ્પૂન જેટલું. ધાણા જીરું લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલું. મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે. પૂરીના લોટમાં આપણે એડ કર્યું જ છે એટલે સ્ટફિંગના ભાગનું જ આમાં એડ કરવાનું છે. સોડા લેવાનો છે એકદમ પિંચ જેટલો. સોડા લેવાથી જે પૂરી છે એકદમ ખસ્તા બનશે, એકદમ ફરસી બનશે. મિક્સર એકદમ મિક્સ કરી લેવાનું છે. દાળ સાથે બધા મસાલા બરાબર મિક્સ કરી દીધા પછી એની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. હવે એની અંદર જરૂર પ્રમાણે ચણાનો લોટ એડ કરી અને એકદમ કઠણ લોટ બાંધતા હોય એવું મિક્સર તૈયાર કરવાનું છે. અત્યારે 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરું છું, જરૂર પડે તો થોડો વધારે એડ કરશું. 1/2 ટેબલ સ્પૂન જેટલો ફરીથી ચણાનો લોટ એડ કરીએ. આવું કઠણ આપણે જે લોટ બાંધતા હોય
એવું મિક્સર તૈયાર કરવાનું છે. હવે થોડો તેલવાળો હાથ કરી અને સ્ટફિંગના ગોળા વાળી લેવાના છે. નાની સાઈઝના આવા ગોળા વાળી લઈએ. પૂરણના ગોળા વાળી લીધા છે અને હવે જે આપણે લોટ રેસ્ટ કરવા મૂક્યો હતો એને થોડો મસળી લઈએ. લોટમાંથી પૂરીના ગોળા વાળી લઈએ. હવે પૂરી વણી લઈએ. પૂરી વણી અને એની અંદર સ્ટફિંગ જે બનાવ્યું છે એ ભરી અને ફરીથી એને વાળી દઈએ. ફરીથી પૂરી વણી લઈએ. તેલ પણ ગરમ થઈ ગયું છે એને ફ્રાય કરી લઈએ. પૂરી તળાઈ ગઈ છે એને કાઢી લઈએ. આવી રીતે બધી પૂરી તૈયાર કરી દઈએ. જ્યારે પૂરી દળતા હોય ત્યારે આની ઉપર થોડુંક આવી રીતના ઝારાથી પ્રેસ કરશું તો સરસ ફૂલી જશે પૂરી. અંદર આપણે સ્ટફિંગ કર્યું છે એ પણ સરસ કૂક થઈ જશે. બેડે પૂરી તૈયાર છે અને સર્વ કરી દઈએ. બેડી પૂરી તમે સવારે નાસ્તામાં ચા કોફી સાથે પણ લઈ શકો અથવા તમને હાઈ ટીમાં પણ તમારે કંઈ લેવું હોય હેવી તો એમાં પણ તમે લઈ શકો. અને આને મથુરાના ડૂબકી વાલે આલુ અથવા આલુ મટર સાથે પણ સર્વ કરી શકાય. તો તૈયાર છે બેડી પૂરી. બેડઈ પૂરી બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે ઘઉંનો લોટ 1 કપ, રવો 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 મોટી ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે પલાળેલી અડદની દાળ 1/2 કપ, લીલા મરચા 1 મોટી ચમચી, કોથમીર 1 ચમચી, વરિયાળી 1/2 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાવાનો સોડા ચપટી, તેલ 1 ચમચી, ચણાનો લોટ 1/2 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. બેડઈ પૂરી બનાવવાની રીત. કણક બાંધવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, મીઠું, તેલ અને પાણી લઈ કણક બાંધી લો. કણકને 10 મિનિટ માટે રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે એક બાઉલમાં પલાળેલી અડદની દાળ, લીલા મરચાં, કોથમીર, વરિયાળી, ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ખાવાનો સોડા, તેલ અને ચણાનો લોટ લઈ બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલા પૂરણના નાના ગોળા વાળી લો. હવે તૈયાર કરેલી કણકમાંથી પૂરીના લુઆ કરી તેને વણી લો. વણેલી પૂરીમાં પૂરણ ભરી તેને સીલ કરી પૂરી વણી લો. પૂરીને ગરમ તેલમાં ગુલાબી એવી તળી લો. પૂરી તળાઈ જાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે બેડઈ પૂરી. તો ઉત્તરપ્રદેશની સાત્વિક થાળી તૈયાર છે. અત્યારે આપણે સાત્વિક થાળીની અંદર ઠગુ કે લડ્ડુ બનાવ્યા છે જે આપણે અંદર થાળીની અંદર સર્વ કરી દઈએ.
જે બેડાઈ પૂરી બનાવી એ સર્વ કરીએ. બેડાઈ પૂરી સાથે મથુરા કે ડુબકી વાલે આલુ સર્વ કર્યા છે. એ બટેટાનું શાક છે પણ એકદમ અલગ જ એનો ટેસ્ટ હોય છે. એમાં વડિયારી અને મરીનો ટેસ્ટ હોય છે. એની સાથે આપણે મટર કી તહેરી સર્વ કરી છે. ઉત્તર પ્રદેશના બિરયાની અને પુલાવ ખૂબ જ ફેમસ હોય છે, તો જ્યારે સાત્વિક થાળીની વાત આવતી હોય ત્યારે એમાં મટર કી તહેરી સર્વ થતી હોય છે. તો અત્યારે આપણે મટર કી તહેરી સર્વ કરી છે, એની સાથે રાયતું સર્વ કર્યું છે. અને જેવી રીતના કાઠિયાવાડી થાળી છાશ વગર અધૂરી હોય છે, એવી રીતના ઉત્તર પ્રદેશની થાળી લસ્સી વગર અધૂરી હોય છે. તો લસ્સી સર્વ કરીએ છીએ. ઉત્તર પ્રદેશની સાત્વિક થાળી તૈયાર છે. એમાં આપણે ક્યાંય જ ડુંગળી લસણનો ઉપયોગ નથી કર્યો, એટલે અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે તો તમે ગણપતિ બાપાને ભોગ ધરાવવા માટે પણ આ થાળીનો ઉપયોગ કરી શકશો. તો તૈયાર છે ઉત્તર પ્રદેશની શુદ્ધ સાત્વિક થાળી. બપોરનો ટાઈમ હોય એટલે દરેકને ઘરમાં ચા પીવાની આદત હોય છે, તો આપણે અત્યારે બનાવીએ છીએ વાઘ બકરીની મસાલા ચા, એટલે કે વાઘ બકરી સ્પાઇસ ટી. એના માટે સૌથી પહેલા પાણી ગરમ કરવા મૂકીએ. અડધો કપ જેટલું પાણી કરીએ છીએ ગરમ. એની અંદર વાઘ બકરી સ્પાઇસ ટીનું મિક્સર આપણે એડ કરવાનું છે, જેની અંદર મસાલા એડેડ જ છે, એટલે તમારે અલગથી કોઈ મસાલો નાખવાની જરૂર નથી. આ ચાની અંદર જ બધા મસાલા એડ છે. અને એની અંદર હોય છે આદુ, કાળા મરી છે, એલચી છે, પીપરી મૂળ છે, લવિંગ છે, જાયફળ છે અને તજ છે. એટલે આ બધા જ મસાલાનો એક સરસ મજાનો બેલેન્સ ટેસ્ટ આ ચાની અંદર હોય છે. અને આ બધા મસાલા આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે. એટલે આ ચાને તમે જસ્ટ પાણીમાં ઉકાળો અને દૂધ એડ કરી અને સુગર તમને જોઈએ એટલી એડ કરી અને તરત તમે ચા બનાવી શકો. તમારા અલગથી આદુ કે મસાલો કે કશું જ નાખવાની જરૂર નથી. તો આપણે મસાલા ચાનું પેકેટ ખોલી લઈએ છીએ. વાઘ બકરી સ્પાઇસ ટી છે એનું પેકિંગ પણ એટલું સરસ હોય છે ને કે જો અત્યારે પેકેટ ખોલ્યા ભેગી જ અંદરથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. અને ઉપર જે આપણે ચા આપણે વાપરીએ અને જે ચાનો ટેસ્ટ આવે એ છેક સુધી, એટલે કે બોક્સ ખતમ થાય ત્યાં સુધી એ જ સેમ ટેસ્ટ મળતો હોય છે. એટલે પેકિંગ પણ આનું ખૂબ જ સરસ હોય છે. એક કપ ચાની અંદર એક ચમચી આપણે વાઘ બકરી સ્પાઇસ ટીની ઉમેરીએ છીએ. હવે આને એક મિનિટ માટે આપણે ઉકાળી લઈએ છીએ પાણીને. હવે એની અંદર એક ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીએ છીએ. તમને વધારે ખાંડ ભાવતી હોય તો તમે વધારે એડ કરી શકો. પાણી ઉકળી ગયું છે, હવે એક કપ જેટલું દૂધ એડ કરી દઈએ. જ્યારે તમે અલગ અલગ મસાલા બધા ચાની અંદર એડ કરતા હોય, આદુ છે, એલચી છે, જેને ભાવે એવી રીતના આપણે એડ કરતા હોઈએ, તો દરેક વખતે ચાનો ટેસ્ટ ફરી જતો હોય છે. જ્યારે આની અંદર બેલેન્સ બધા મસાલા મિક્સ છે એટલે હરેક વખતે તમને ચાનો સેમ ટેસ્ટ મળશે. હવે ચાને ઉકળવા દઈએ. ચા સરસ ઉકળી ગઈ છે અને બહુ જ સરસ સુગંધ આવી રહી છે. સર્વ કરી દઈએ. તો તૈયાર છે ગરમા ગરમ વાઘ બકરીની મસાલા ચા. વાઘ બકરી સ્પાઇસ ટી બનાવવા માટે જોઈશે પાણી એક કપ, વાઘ બકરી સ્પાઇસ ટી એક ચમચી, દૂધ એક કપ, ખાંડ એક ચમચી. વાઘ બકરી સ્પાઇસ ટી બનાવવાની રીત: એક સોસપેનમાં પાણી અને વાઘ બકરી સ્પાઇસ ટી ઉમેરી તેમાં ખાંડ ઉમેરી થોડી વાર માટે ઉકાળી દો. હવે તેમાં દૂધ ઉમેરી થોડી વાર માટે ઉકાળી દો. હવે ચાને કપમાં ગાળી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે વાઘ બકરી સ્પાઇસ ટી. એટલે આપણા ઘરે ઓલ્ટરનેટ દિવસે બનતી એક વાનગી, અને જો કદાચ રાતના બચી ગઈ હોય ને તો બીજા દિવસે સવારે મમ્મી ચોક્કસથી નાસ્તામાં તો ખવડાવે છે, અને એ વાનગી છે ભાખરી. યસ, અને ભાખરીની જે થોડી નવી વેરાયટી આજે આપણે આ રસોડે શીખવાના છે, અને એ શીખવાડશે સુરેન્દ્રનગરથી આવેલા આપણા ગેસ્ટ શબનમ સૈયર. હેલો શબનમ. હેલો, સ્વાગત છે તમારું રસોઈ શોમાં. થેન્ક યુ.
સો ભાખરી એક એવી વસ્તુ છે ને કે ઓલ્ટરનેટ ડેઝ બધાના ઘરમાં બનતી જ હોય છે, રાઈટ? તેમાં શું નવું તમે શીખવાડવાના? આજે હું તમને જીરા ભાખરી શીખવાડીશ. ઓકે, જીરા ભાખરી આમ ટેસ્ટમાં બહુ જ ફાઇન લાગશે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સોફ્ટ, એટલે છોકરાઓને બી નાસ્તામાં લેવાની બહુ જ મજા આવે. હા, શું વાત છે. તો આ જીરા ભાખરી બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે? જીરા ભાખરી બનાવવા માટે ઘઉંનો લોટ, જીરું, મીઠું અને તેલ. તો ભાખરી બનાવવાની શરૂઆત કરીએ હવે. ઓકે, સૌ પહેલા આપણે બાઉલમાં એક કપ ઘઉંનો લોટ ઉમેરીશું. ઝીણો લોટ લઈએ છીએ. ઝીણો લોટ, ઝીણા લોટમાં 2 ચમચી જીરું એડ કરીશું. જીરાનો ટેસ્ટ વધારે આવે એટલે આપણે વધારે એડ કરીએ. જેમ દહીંવડામાં જીરાનો આમ ક્રશ કરેલું હોય એનો ફ્લેવર કેટલું ફાઇન લાગે, એમાં ભાખરીમાં હવે જીરું બહુ ફાઇન લાગે. અચ્છા, એ છોકરાઓને કંઈક નવું લાગે. મીઠું સ્વાદ પ્રમાણે ભાખરીમાં જેટલું મોણ આમ સારી રીતે હોય ને, એટલી ભાખરી વધારે ટેસ્ટી અને આમ ક્રિસ્પી લાગશે. ઓકે, એટલે ઓઇલ સારી રીતે નાખવાનું. ભાખરીનો કણક બાંધવામાં પાણી બી સારી રીતે લેવાનું, બહુ ડ્રાય હશે તો પછી નહીં મજા આવશે, એટલે પાણી બી સારી રીતે જ આપણે એડ કરીશું. અને કણક કેવી રાખીશું? બહુ કડક બી નહીં અને એકદમ ઢીલો બી નહીં, એ ટાઈપનો. અત્યારે તો આપણે ઝીણો લોટ લઈને બનાવી રહ્યા છે, પણ જાડો લોટ લઈને બનાવી હોય તો? હા, તો પણ બનાવી શકાય. તો બેના ટેસ્ટમાં અને ટેક્સચરમાં કઈ ડિફરન્સ આવે? એમાં સ્ટ્રક્ચરમાં થોડું આમ વધારે કરકરું લાગશે અને આ થોડું એકદમ સ્મૂધ લાગશે. આમ જનરલી આ જીરા ભાખરી તમારા ઘરે શેની સાથે ખવાતી હોય? અમારા ઘરે અથાણું અને ચોખ્ખું ઘી અને સવારે નાસ્તામાં જ વધારે અમારે રેગ્યુલર હોય છે. હવે આ કણક તૈયાર છે. હવે આ લોટને આપણે લુવા બનાવી લઈશું. થોડો આપણે ઢીલો બાંધેલો છે એટલે થોડું અટામણ લઈશું, એટલે ઉપર થોડું ક્રિસ્પી લાગે. અમે લોકો રાજસ્થાનમાં પેલા આલુ પરાઠા ને હોય છે ને, એના ઉપર બી આ ટાઈપનું અટામણ લઈએ ને, એટલે વધારે કોટિંગ ઉપરનું ક્રિસ્પી લાગે. ઓકે, આપણે રૂટિનમાં જે ભાખરી બનાવીએ એવી જ વણવાની છે ને? હા, એવી જ વણવાની છે. હવે આ ભાખરી વણાઈ ગઈ છે, હવે શેકવા મૂકીશું. તમારા ઘરે રૂટિનમાં પણ તમે ભાખરી આવે તે ઘીમાં જ શેકો? હા, એટલે અઠવાડિયામાં 15 દિવસે એકવાર થોડું ઓઇલી ખાવાનું મન થાય છોકરાઓને, ત્યારે થોડું ઓઇલ વાળું, અધરવાઇઝ શેકેલી પણ બનાવી છે. ઓકે, આ સિવાય તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા સાસુમાં મારા હસબન્ડ, મારો સન છે નાનો અને ડોટર. તો આ ભાખરી કોને સૌથી વધારે ભાવે છે? મારા હસબન્ડને. અમારા સુરેન્દ્રનગરના દરેક હસબન્ડને મોસ્ટલી મોર્નિંગમાં ભાખરી જોઈએ જ તે, એવું છે. ઓકે, ભાખરીને પહેલાં થોડી શેકી અને પછી સ્ટેલો ફ્રાય કરીશું આપણે. ઓકે, બે બાજુ થોડી શેકાઈ જાય એટલે આપણે તેલથી સ્ટેલો ફ્રાય કરીશું. સારા એવા પ્રમાણમાં તેલ લઈએ છીએ. અત્યારે ચોમાસાની ઋતુ છે તો ઘરનું બી પણ પૌષ્ટિક એ રીતે કહેવાય ને, અને છોકરાઓને તળેલું બી મળી જાય. હા, સરસ ગોલ્ડન બ્રાઉન કલર. હા, એકદમ ગોલ્ડન બ્રાઉન. જેમ પીઝાનો બેઝ હોય ને એવા ટાઈપનો લુક આવે રહ્યો છે. હા, આપણો ગુજરાતી પીઝાનો રોટલો. યસ, ઇન્સ્ટન્ટ. યસ, ભાખરી પીઝા બી બનાવતા હોય છે બધા. તમને કુકિંગ સિવાય બીજા શેમાં ઇન્ટરેસ્ટ છે? હું એઝ અ બ્યુટિશિયન બી છું અને સ્પેશિયલ મારું છે પેશન મેકઅપ એન્ડ હેર સ્ટાઇલ. ઓ ગ્રેટ. જીરા ભાખરીને હવે આપણે સર્વ કરીશું. ઉપર આપણે ઘી મૂકીશું અને અથાણા સાથે સર્વ કરીશું. તો તૈયાર છે જીરા ભાખરી. જીરા ભાખરી બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, જીરું,
બે ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ બે ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ઘી અને અથાણું. જીરા ભાખરી બનાવવાની રીત: એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ જીરું, મીઠું, તેલ અને પાણી ઉમેરી કણક તૈયાર કરી લો. હવે કણકમાંથી લુવા કરી અટામણ લઈ ભાખરી વણી લો. ભાખરીને તવી ઉપર લઈ બંને બાજુથી કાચી પાકી શેકી લો. ત્યારબાદ તેલ લઈ અને બંને બાજુથી ગુલાબી શેકી લો. હવે ભાખરીને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી ઘી અને અથાણા સાથે સર્વ કરો. તો તૈયાર છે જીરા ભાખરી. હેલો પૂર્ણિમાબેન, મજામાં? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. તો આજે તમે ઘારી બનાવતા શીખવાડવાના છો. તો એમાં શું નવું છે? ઘારી તો ઘણી બધી થાય છે, પણ મારામાં મકાઈની ઘારી છે. અત્યારે મકાઈની સિઝન છે અને એ પૌષ્ટિક છે. બાકી ફરાળી ઘારી થાય છે, સુરતની ઘારી છે, જાત જાતની ઘારી હોય છે. પણ મારી એ નવાઈથી છે કે અત્યારની સિઝન પ્રમાણે મકાઈ એકદમ પૌષ્ટિક છે અને મકાઈની ઘારી એકદમ નવીનતા છે. એમાં કઈ કઈ સામગ્રી જોઈશે? એમાં મકાઈ બાફીને ક્રશ કરેલો માવો છે, કોપરાનું છીણ છે અને દૂધનો માવો છે. આ એના મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. અને એમાં આપણે નાખવાનો છે બદામનો પાવડર, ઇલાયચીનો પાવડર, જાયફળ અને બે ત્રણ ચમચા ચોખ્ખું ઘી, દેશી ઘી મોણ એના માટે. અને પછી છે સાકર 150 ગ્રામ અને મેદો, રવો અને ઘઉંનો લોટ, એ ત્રણે મિક્સ એ પૂરી માટે. ઓકે, તો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે 1 ચમચી ઘી મૂકીએ અને મકાઈનો માવો શેકી લઈશું. ઓકે. મકાઈ છે એને બરાબર આપણે 1.5 મિનિટ શેકવાના છે એટલે એનું અંદરનું પાણી બળી જાય. કેટલી મકાઈ લીધી છે અત્યારે આપણે? એક મોટો વાળકો મકાઈના દાણા લીધા હતા. મેં પહેલાં મકાઈના દાણા લીધા કર્યા, એ કાઢી અને પછી એમાંથી દાણા કાઢીને એને ક્રશ કરી લીધા અને પછી એ બાફી લીધા. એ લઈ છે, શેકાઈ ગયું છે એને આપણે બાઉલમાં કાઢી લઈએ. આવી રીતે ફરી ઘી મૂકી આપણે અને નળિયેરનો માવો શેકી લેવાનો છે. અને કેટલો ટાઈમ શેકવાનો છે? અને 1-2 મિનિટ શેકવાનો છે. એને વ્હાઈટનો વ્હાઈટર જેવો જોઈએ, એનો કલર બદલાવો ના જોઈએ. ઓકે, એટલે હવે એ થઈ ગયો છે કે એને પણ હું બાઉલમાં કાઢી દઉં. હવે આ બંને વસ્તુને આપણે ઠંડી થવા દઈશું. ઠીક છે. હવે આપણે પૂરી માટેનો આટો બાંધીશું એટલે એમાં લઈશું 50 ગ્રામ રવો, 50 ગ્રામ મેદો અને 100 ગ્રામ ઘઉંનો લોટ. એમાં આપણે 1.5 ચમચા ઘીનું મોવણ નાખવાનું છે. ઓકે, 1.5 ચમચી ઘીનું મોવણ લઈએ છીએ અને બીજું પાણી લઈને ઉકળવાનું છે. પહેલા એને બરાબર આપણે જરા મિક્સ કરી લઈશું. અને આ લોટ જે બાંધવાનો છે એ પૂરી જેવો, પૂરી થોડોક નરમ અને રોટલી જરા કડક. ઓકે. આંટી, સૌથી પહેલા તો મને એમ કહો કે તમે કેટલા વર્ષના છો? હું છું 75 વર્ષ. ઠંડુ થઈ ગયું છે એમાં આપણે આ માવો ઉમેરી દઈશું અને એને પછી બરાબર મિક્સ કરી દઈશું. માવો શેકેલો ઠંડો છે. જનરલી એમ ઘારી તો બનતી જ હોય છે, પણ મકાઈમાંથી ઘારી બનાવવી બહુ જ ઇનોવેટિવ આઈડિયા છે. અને એ પણ આ ઉંમરે તમે આટલી સરસ મજાની ઇનોવેટિવ વાનગી બનાવો છો. તમે ખરેખર બધા વ્યુઅર્સ માટે એક એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છો. હા, એમાં એવું છે ને, છોકરાઓ આમ તો મકાઈ બહુ જ ભાવતા હોય છે અને આ ઘારી આપણી સાથે મકાઈનો સ્વાદ લઈએ અને માવોને આવે ને એટલે ઘણી જ ટેસ્ટી થાય છે. એટલે અત્યારે એવું છે ને, મેઘરાજાની મહેર છે અને ઘારી ખાવાની લહેર છે. છોકરાઓને ઘણી જોઈતું જ હોય છે કંઈકનું કંઈક, એટલા માટે એના માટે ખાસ છે. યસ, બરાબર છે. બદામનો પાવડર 3-4 ચમચી, કેમ કે આ
થોડી તંદુરસ્તી માટે બી સારું પડે. ત્યારબાદ એમાં છે ઇલાયચી પાવડર સુગંધી માટે, ઇલાયચી પાવડર અડધી એક ચમચી. ત્યાર પછી એમાં જાયફળ છે એ 5 ચમચી સુગંધી માટે. હવે એને બરાબર મિક્સ કરી લઈએ. હવે એ બધું મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે બુરુ સાકર નાખવાની છે, 3-4 ચમચી. હવે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે ઉપર નીચે કરી વ્યવસ્થિત. ઘારી માટેનું પૂરણ તૈયાર છે. હવે આપણે પૂરીના ગુલ્લા બનાવી દીધા. હવે એને ઘારી પૂરણમાંથી આપણે ઘારીના ગોળા વાળી લઈશું. ઓકે, હવે આપણે પૂરણના ગોળા વાળી લઈશું. પૂરણના ગોળા વાળી લઈએ ને તે આપણે મુક્ત સુગમ પડે. હવે આપણે પૂરી વણી અને ઘારી ભરીને તૈયાર કરી લઈએ. આ પૂરી આપણે લંબગોળ થઈને વણવાની છે કે આપણે ઘારી ભરતા સુગમ પડે. હા, ઇઝીલી ભરી શકાય. હા, થોડું ઘી લગાવીને વણી. જરા ઘી લગાવીને વણીએ છે, ચોટી ના જાય. એની થિકનેસ કેટલી રાખવાની છે? એ પૂરી કરતા બી પતલી બનવાની, કેમ કે ઘારીનું પડ ઉપર પતલું હોય તો ઘારીનો આપણે ખાવામાં ટેસ્ટ આવે. હા, હવે એની અંદર આપણે આ ઘારીનો પૂરણ જે છે ગોળો એ મૂકી દેવાનો છે અને પછી એને આ રીતે બંધ કરી દેવાનું. ઓકે, અને પછી ચારે બાજુથી આપણે ધાર વાળી દેવાની છે. પછી એને ચપ્પુથી આપણે કટ કરી દેવાનું. ઓકે, જે આજુબાજુ જે વધારે પડતું છે માવો આ જગ્યા છે લોટ એ આપણે કટ કરી દેવાનો. ઘી બરાબર ગોળાકાર શેપની થઈ જાય. ત્યાં ઘીને હવે આપણે હાથમાં લઈ અને જરા ઘીવાળો હાથ કરી બરાબર શેપ આપી દેવાનો. ઘી ગરમ કરવા મૂકી દો. હવે આપણે ઘારી વણાઈ ગઈ છે અને હવે આપણે એને તળવાની છે. ઓકે, હવે આપણું ઘી થઈ ગયેલું છે એટલે ગેસ એકદમ ધીમો કરી દઈએ. હા, અને ઘારી હંમેશા આપણે એક એક જ તળવાની વારા ફરતી સાથે મૂકો તો ખરી રીતે ગળી રહે છે. હા, એક એક જ તળીશું. એક એક જ તળીશું. તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારી ફેમિલીમાં મારે 3 દીકરીઓ છે અને 1 દીકરો છે. 1 દીકરી મારી સાન ફ્રાન્સિસ્કો છે, 2 દીકરીઓ મારી અહીં છે. એ મારા બધા દીકરાઓ અને બહુ બધા 3 જણા ભણાઈ લગાવેલા છે. દીકરીઓ મારી એન્જિનિયર છે, જમાઈ બી મારા એન્જિનિયર છે અને એના દીકરા બી એન્જિનિયર છે. આહા, શું વાત છે. અને એ બધાની મોમ સુપર કુલ કુક છે. અને એક દીકરો તો હમણે જ બીજો અમેરિકા ગયો છે એમ આગળ ભણવા, એમએસ કરવા. સરસ. ઘારી તળીને તૈયાર છે, હવે આપણે એને ઠંડી કરી દઈશું. હવે શું કરીશું? હવે ઘારીને આપણે છે ને થોડું ઘી ગરમ કરવાનું અને પછી સાધારણ ઠંડુ થાય કે ફ્રીજમાં મૂકીને વધારે ઠરી જાય એવું ઠંડુ કરવાનું એને ઘારી ઉપર બધી લગાડી દેવાનું. ઓકે, તો કરીએ. ઘારી હોય એટલે ઘી તો સારા એવા પ્રમાણમાં જ વાપરવાનું હોય. તો જ્યાં ઘારી છે ને ખાવાની મજા છે. બદામ પિસ્તા એની પર જરાક બબડાઈ દઈશું. ઓકે, હું સુકરના કેસરનો ચાલુ કરીશ.
તૈયાર છે, હવે આપણે એને સર્વ કરીશું. હવે તૈયાર છે મકાઈની ગાડી. મકાઈની ઘારી બનાવવા માટે જોઈશે પૂરણ. બનાવવા માટે ઘી 2 ચમચી, બાફીને ક્રશ કરેલી મકાઈ 5 કપ, લીલા નારિયેળનું છું 5 કપ, શેકેલો માવો 5 કપ, બદામનો પાવડર 3-4 ચમચી, ઇલાયચી પાવડર 1/2 ચમચી, જાયફળ પાવડર 5 ચમચી, બુરુખાંડ 3-4 ચમચી. કણક બાંધવા માટે જોઈશે રવો 50 ગ્રામ, મેંદો 50 ગ્રામ, ઘઉંનો લોટ 100 ગ્રામ, ઘી 1.5-2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી તળવા માટે અને થીજેલું ઘી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામની કતરણ અને પલાળેલું કેસર. મકાઈની ઘારી બનાવવાની રીત. પૂરણ બનાવવા માટે એક પેનમાં ઘી લઈ તેમાં મકાઈનો માવો શેકી લો. પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે એ જ પેનમાં ફરી ઘી લઈ તેમાં લીલા નારિયેળની છીણ શેકી લો. હવે તેને પણ એક બાઉલમાં કાઢી લો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં શેકેલો માવો ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં બદામનો પાવડર, ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં છેલ્લે બુરુખાંડ એડ કરી પૂરણ તૈયાર કરી લો. હવે કણક બાંધવા માટે એક બાઉલમાં રવો, મેંદો, ઘઉંનો લોટ અને ઘી એડ કરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી કણક તૈયાર કરી લો અને 10 મિનિટનો રેસ્ટ આપો. હવે રેસ્ટ આપેલા કણકમાંથી લુઆ કરી લો. તેની પૂરી વણી વચ્ચે પૂરણ મૂકી તેને ફોલ્ડ કરો. હવે કટ કરી ઘીવાળો હાથ કરી ફરી ઘારીને શેપ આપો. હવે ઘારીને ઘીમાં આછી ગુલાબી તળી લો. ઘારી તળાઈ જાય એટલે તેને ઠંડી કરી લો. ઘારી ઠંડી થાય એટલે તેના ઉપર ઘી લગાડી બદામની કતરણ અને પાણીમાં પલાળેલા કેસરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મકાઈની ઘારી. જાણું છું તમારે ઘરે ઘણું બધું કામ રહેતું હશે, પણ એ કામમાં ને કામમાં એ ના ભૂલી જતા કે રસોઈની મહારાણી આવી રહી છે. તો સાથે સાથે એની પણ તૈયારી શરૂ કરી દેજો. અને હા, આજનો અમારો એપિસોડ જો તમને ગમ્યો હોય અને તમે પણ પાર્ટિસિપેટ કરવા ઈચ્છતા હો ને, તો તમારું નામ, એડ્રેસ અને ફોન નંબર લખીને અમને આ એડ્રેસ પર મોકલાવો. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@કલર્સગુજરાતી.com.